जूनागढ़ घंटिया गाँव में दलित महिला ने तना पुत्र साथ हैवाने अधूरू वर्तन, मध्यान्ह भोजन में गैररीति आक्षेप साथ महिला ने बहरमती मारी। खेडूतों माटे मोदी सरकार ने भेट, 9% ने बदले 4% व्याज पर मळशे लोन, 3 लाख सुधी ना व्याज 5 माफी नहीं जाना। गुजरात की तमाम स्कूलों 22 सूची में रही सके बंद, गुजराती माध्यमिक विद्यार्थियों की अलग मेरिट लिस्ट की मांग। चेतन पटेल कस्टोडियल डेथ केस में 3 आरोपियों रिमांड पर, 7 दिवस का रिमांड थे मंजूर। राजकोट में व्याजखोरों त्रासथी जीन मिल व्यापारी करो आपघातों प्रयास, राजकोट जिला भाजपा प्रमुख सहित अनेक नेता माथा निसंदोड़ी। महसाणा में ₹23 लाख की लूट, राधनपुर 4 रस्ता पास न्यू इंडिया आंगड़े आ पेढ़ी नो कर्मचारी लूटायो। नमस्कार दर्शक मित्रों, हूँ जिगर देवाणी, आपनु स्वागत करू छू। आज गुजरात में महत्वपूर्ण समाचार की शुरुआत करिए तो महसाणा में फरी एक बार आंगड़िया पेढ़ी नो कर्मचारी लूटायो छे। न्यू इंडिया आंगड़िया पेढ़ी ना कर्मचारी पास थी लूटारूए 23 लाख की लूट चलावी थी। राधनपुर 4 रस्ता नजीक की कार में 4 થી 5 शख्सों आया था, कर्मचारी कार में बेसाड़ी ₹23 लाख की लूट चलावी थी और बाद में आंगड़िया पेढ़ी ना कर्मचारी ने बायपास पास उतारी देवामां आव्यो हतो। महसाणानी रोकड़ फरी एक बार रोकड़ रकम लूट थी, 6 लोग कार में लूट चलावी आपता टीवी स्क्रीन पर आपने बताई रहा है। राधनपुर 4 रस्ता नजीक की आ घटना, महसाणा में ₹23 लाख की लूट थी। न्यू इंडिया आंगड़िया पेढ़ी नो कर्मचारी लूटाई गयो। चौक्स थी आ घटना ने लीने चार बाजू दौड़धाम मची गई है, आरोपियों ने पकड़वा माटे पुलिस खूब कोशिश कर रही है। न्यू इंडिया आंगड़िया पेढ़ी दशरथ भाई सांकळसन पटेल करी 67 वर्षीय कर्मचारी जे एमनी अहीं मेहसाणा खाते पेढ़ी में 23 लाख रुपया लई ने ऊंझा जवा माटे निकलेला, तो स्वामी मंदिर पास जे पिकअप स्टेन्ड आवेलो छे त्यां एमने एक काला कलर की गाड़ी आवता जेनी अंदर अगौ 5-1 माणसों बैठेला था, एमां एमने लिफ्ट आपवामां आवी अने पछी आगळ हाईवे रोड पर जई अने एमने गाड़ीनी अंदर टीका मूकीने मार मारी 23 लाख रुपयानी लूट करी नासी गयेल छे। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા કમલેશ ચાવલ। કમલેશ જણાવશો, મહેસાણાની જે ઘટના ઘટી છે રાધનપુર 4 રસ્તા નજીકમાં એક મોટી લૂંટની ઘટના સામે આવી છે, ક્યારે અને કેવી રીતે આ ઘટના બનવા પામી હતી? ચોક્કસથી જીગર, આપને જણાવો કે આ જે ઘટના છે મહેસાણાના રાધનપુર 4 રસ્તા નજીકની આ ઘટના છે જેમાં ઊંઝા ખાતે આવેલી ન્યૂ ઇન્ડિયા આગળિયા પેઢીનો કર્મચારી મહેસાણાથી 23 લાખ રૂપિયા રોકડ ભરેલી બેગ લઈને ઊંઝા તરફ જઈ રહ્યો હતો અને આ રોકડ ભરેલી બેગ સાથે તે ઊંઝા જવા માટે રાધનપુર 4 રસ્તા પાસે વાહનની રાહ જોઈને ઉભો હતો। આ દરમિયાન એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી ત્યાં આવી હતી અને આ ગાડીમાં જે આગળિયા પેઢીનો કર્મચારી હતો તેને લિફ્ટ આપી હતી। દરમિયાન બાયપાસ રોડ નજીક આવતા જ આ જે શખ્સ હતા ગાડીમાં સવાર, તેમણે તેને છરી બતાવીને તેની પાસેની જે રોકડ હતી એ રોકડ ભરેલી બેગ ચૂંટવી લીધી હતી। દરમિયાન જે આ જે કર્મચારી છે તેને બૂમાબૂમ કરતા તેને બાયપાસ નજીક વાહન ધીમું કરીને તેને ગાડીની બહાર ફેંકી દેવાયો હતો। આ અંગે આજે લૂંટાયેલો જે આગળિયા પેઢીનો કર્મચારી છે તેણે મહેસાણા પોલીસનો સંપર્ક કર્યો હતો, ત્યારબાદ બી ડિવિઝન પોલીસે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી, પરંતુ જે લૂંટારો છે તે હજુ સુધી હાથ નથી લાગ્યા। તો બીજી તરફ આ ઘટના અંગે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો જે રીતે આ ઘટના ઘટી છે જોતા પોલીસને કોઈ જાણબીજું હોવાની પણ શક્યતા પોલીસે વ્યક્ત કરી છે। બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ। તો મહેસાણાથી રોકડ લઈને ઊંઝા જતો હતો આંગણિયાનો કર્મચારી અને ત્યાં તેની સાથે ₹23 લાખની આ ગંભીર લૂંટ આચરવામાં આવી હતી। જૂનાગઢના ઘંટિયા ગામમાં રૂવાણા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે। ગામમાં કેટલાક શખ્સો એક દલિત મહિલાને જાહેરમાં માર માર્યો, કોઈ કારણોસર ગ્રામજનો મહિલા સાથે બોલાચાલી કરતા નજરે પડી રહ્યા છે, તો કેટલાક શખ્સોએ મહિલાને ધક્કે પણ ચઢાવી। જોકે એવામાં એક શખ્સે મહિલાના પુત્ર પર રોષ ઠાલવ્યો, શખ્સ માસૂમ બાળકને હાથ પકડીને પાછળ ધકેલી મૂકે છે અને પછી અચાનક બાળકને હવામાં ફંગોળી દે છે। બાળક ટોળાની વચ્ચે જઈને પડે છે અને રડતો નજરે પડે છે। અહીં સવાલ એ ઉઠે છે કે મહિલા એ જે કર્યું હોય તે પણ માસૂમ બાળકનો આ સમગ્ર ઘટનામાં શું આંક, કેમ માસૂમ બાળક પર રોષ ઠાલવવામાં આવ્યો? ગ્રામજનોએ મહિલાને ધક્કો ચડાવી રહ્યા છે, તે મહિલા મધ્યાહન ભોજનની સંચાલિકા છે અને ગ્રામજનો આ મહિલા પર મધ્યાહન ભોજનમાં ગેરરીતિ આચરવાનો આક્ષેપ મૂકી રહ્યા છે। જોકે ગ્રામજનોએ કાયદો હાથમાં લેવાની મંજૂરી કોને આપી? જો મહિલાએ ગેરરીતિ આચરી હશે તો કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે, પરંતુ આવી રીતે કાયદો હાથમાં લઈને મહિલા અને તેના પુત્ર સાથે મારપીટ કરવી કાયદાની વિરુદ્ધ છે।
જૂનાગઢના ઘંટિયા ગામમાં રૂવાણા ઉભા કરી દેતી ઘટના સામે આવી છે. ગેર રીતિના આરોપસર ગામના લોકોએ દલિત મહિલાને આપી છે આ જાહેરમાં સજા, અને ગામ આખું મૂક પ્રેક્ષક બનીને જોતું રહ્યું. શું હતો આ મહિલા પર આક્ષેપ, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. ફરી શમસાર થયો સમાજ, દલિત મહિલા સાથે જાહેરમાં મારપીટ, માસૂમ બાળકને હવામાં ફંગોળ્યો. જુઓ આ દ્રશ્યો જેમાં એક મહિલા સાથે કેટલાક શખ્સો કોઈ કારણોસર બોલાચાલી કરી રહ્યા છે, તો કેટલાક શખ્સો મહિલાને ધક્કે ચડાવી રહ્યા છે, તો કેટલાક મહિલાને માર મારી રહ્યા છે, જેના પગલે મહિલા નીચે ઠસડાઈ પડે છે. આ મહિલા ધ્રુસકે ધ્રુસકે રડે છે, તેમ છતાં મહિલા હાર નથી માનતી અને ફરી ઉભી થાય છે. જોકે એવામાં એક શખ્સ મહિલાના પુત્ર પર રોષ ઠાલવે છે અને માસૂમ બાળકને હાથ પકડીને ખેંચી લે છે અને પછી અચાનક હવામાં ફંગોળી દે છે. બાળક ટોળાની વચ્ચે જઈને પડે છે અને રડતો નજરે પડે છે. સમાજને લાંછન લગાડનારી અને રૂવાડા ઉભી કરનારી આ ઘટના છે જૂનાગઢના ઘંટિયા ગામની. ગ્રામજનો જે મહિલાને ધક્કે ચડાવી રહ્યા છે તે મહિલા મધ્યાહન ભોજનની સંચાલિકા છે. આ મહિલા પર આરોપ છે કે મધ્યાહન ભોજનમાં વધારે બાળકો લખીને ગેરરીતિ આચરવાનો. માસૂમ બાળકનો શું વાંક? સજા ફટકારવાનો કોને આપ્યો હક? કાયદો હાથમાં લેવો કેટલો યોગ્ય? અહીં સવાલ એ થાય છે કે શા માટે વારંવાર આવી ઘટનાઓ બને છે? મહિલા પર ગેરરીતિનો આક્ષેપ છે, પણ માસૂમ બાળકનો આ સમગ્ર ઘટનામાં શું વાંક? કે માસૂમ બાળક પર રોષ ઠાલવવામાં આવ્યો? ગ્રામજનોને કાયદો હાથમાં લેવાની કોણે આપી મંજૂરી? શું કાયદો મરી પરવારી ગયો છે? મહિલાએ ગેરરીતિ આચરી હોય તો કાયદાકીય કાર્યવાહી થઈ શકતી હતી, પરંતુ આવી રીતે કાયદો હાથમાં લઈને મહિલા અને તેના પુત્ર સાથે મારપીટ કરવી કેટલી યોગ્ય છે? સમાજમાં આવી ઘટના અવારનવાર બનતી હોય છે. તાજેતરમાં જ કચ્છમાં બે દલિત યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, ત્યારે ફરી એકવાર સમાજને લાંછન લગાવતી ઘટના બની છે. ત્યારે મહિલા અને તેના પુત્ર સાથે અત્યાચાર કરનારા લોકો સામે ક્યારે પગલા લેવાશે? તો શું વહીવટી તંત્ર દ્વારા મહિલાને ન્યાય મળશે કે કેમ તે જોવું રહ્યું. વિજયસિંહ પરમાર, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. ગુજરાતમાં જાણે દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક ઘટના સામે આવી રહી છે કે જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જાય. આજથી 11 મહિના પહેલા ઉના દલિત કાંડ બન્યો, જેના પડઘા હજુ શાંત નથી પડ્યા. ત્યાં થોડા દિવસ પહેલા કચ્છમાં બે દલિત યુવાનોને બહેરમીથી માર મારતો વિડીયો સામે આવ્યો, અને હવે જૂનાગઢમાં એક દલિત મહિલાને જાહેરમાં માર મારવામાં આવ્યો. આ તમામ ઘટનાઓને જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. અહીં સવાલ એ થાય છે કે ક્યાં સુધી દલિતો અત્યાચારનો ભોગ બનશે? ક્યારે અટકશે દલિતો પર હુમલા? શું પોલીસ માત્ર રક્ષણ આપીને જ માને છે સંતોષ? કેમ પોલીસ હુમલાઓને અટકાવી નથી શકતી? અને જો આ હુમલામાં કોઈએ જીવ ગુમાવ્યો હોત તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે. જૂનાગઢમાં બનેલી ઘટનામાં કોઈ કારણોસર ગ્રામજનો અને મહિલા વચ્ચે બોલાચાલી થઈ, જેમાં એક શખ્સે મહિલાના પુત્ર પર રોષ ઠાલવ્યો અને માસૂમ બાળકને હાથ પકડીને પાછળ ધકેલી મૂકે છે અને પછી અચાનક બાળકને હવામાં ફંગોળી દે છે અને તે બાળક ટોળાની વચ્ચે જઈને પડે છે. આમાં ઘટના જોતા લાગે છે કે ક્યાં સુધી દલિતો પર અત્યાચાર થતા રહેશે. રાજકોટના બિગ બજાર પાછળ રહેતા ઈશ્વર જિનિંગ મિલ નામે પેઢી ધરાવતા પટેલ વેપારીએ વ્યાજખોરોના આતંકથી ત્રાસીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વેપારીની પત્ની જિજ્ઞાબેન ગામડાઓએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં ભાજપના રાજકોટ જિલ્લા પ્રમુખ અને યાર્ડના ચેરમેન ડી કે રાખ્યા સહિત શહેરના મોટા માથાઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવ્યા મુજબ તમામ લોકોએ કરોડો રૂપિયા 3% આપી ફરિયાદી પાસેથી અલગ અલગ ગામની કરોડોની જમીન જમીનોના સાઠા ખાત પણ કરાવી લીધા હોવા છતાં
દધી તથા બંને ભત્રીજાઓને માનસિક ત્રાસ અપાતા હતા. આથી કંટાળીને વેપારીએ 9 જૂનના રોજ કપાસમાં નાખવાના ઝેરી ટેકડા ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હાલ વેપારી વેન્ટિલેટર પર છે. સુરેન્દ્રનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, આપણે બતાવી દઈએ. ત્યાં અપહરણનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે. જી હા, ઘટના છે સુરેન્દ્રનગર શહેરની. 4 થી 5 લોકોએ ટાઇલ્સના વેપારીના અપહરણનો પ્રયાસ કર્યો છે. સોનાની ચેઇન સહિત રોકડ રૂપિયા 30,000ની લૂંટ ચલાવી આ તમામે તમામ લોકો ફરાર થઈ ગયા છે. ઇજાગ્રસ્ત વેપારીને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અપહરણ નો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 4 થી 5 જેટલા અજાણ્યા શખ્સો કાર ચલાવીને આવ્યા હતા. કાર ચલાવીને આવ્યા બાદ વેપારીને કારમાં નાખી અપહરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જે દરમિયાન આસપાસના લોકો એકત્ર થઈ જતા પ્રયાસ નિષ્ફળ ગયો હતો. જોકે વેપારીએ ગળામાં પહેરેલ સોનાનો ચેન સહિત રોકડ રૂપિયા 30,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અને હાલ આ મામલે પોલીસ તપાસ શરૂ છે. અને ઇજાગ્રસ્ત વેપારીને માર પણ મારવામાં આવ્યો હતો. અને હાલ વેપારી જે છે એને સારવાર રીતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. જી, બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. તો હાલ તો ઇજાગ્રસ્ત વેપારીને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના સુરેન્દ્રનગરમાં બનવા પામી હતી. આગળ વાત કરીએ તો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોને સસ્તા દરે લોન ઉપલબ્ધ કરાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે વ્યાજ વાપસીની સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. આ સ્કીમ હેઠળ સરકાર ખેડૂતો દ્વારા ચૂકવેલા વ્યાજનો 5% હિસ્સો પરત કરશે. કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ મુજબ આ સુવિધા 1 વર્ષ માટે લેવામાં આવેલા લોન પર લાગુ થશે. આના માટે લોનની મહત્તમ સીમા 3 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ નવી સ્કીમ હેઠળ સરકાર આશરે 19,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે, જેમાં ખેડૂતોને 9% વ્યાજ પર મળનારી લોન હવે 4% વ્યાજ દર પર મળશે. ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મૌન સેવ્યું છે. જી હા, મીડિયા સમક્ષ દેવા માફીના પૂછાયેલા સવાલોના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કાંઈ ના બોલ્યા. મુખ્યમંત્રીએ દેવા માફીનો પ્રશ્ન જ ઉઠાવી દીધો હતો. બીજી તરફ માફીના પ્રશ્ન અંગે મુખ્યમંત્રીએ જવાબ આપ્યો હતો કે ગુજરાત સરકાર ખેડૂતોની સરકાર છે. ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન હોલ ખાતે ગ્રાન્ડ એજ્યુકેશન ફેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે દેવા માફી પર નિવેદન આપ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીઓ પણ તૈયારીઓમાં લાગી ગઈ છે. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા રાજકોટમાં સ્થાનિક નેતાઓ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેઓએ ભાજપ પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું. અર્જુન મોઢવાડિયા ભાજપ સરકારને ખેડૂત વિરોધી જણાવતા આક્ષેપ કર્યો કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરનારી સરકાર ખેડૂતો સામે કેમ નથી જોતી. આ સાથે તેઓએ ઉદાહરણ આપતા જણાવ્યું કે વર્ષ 2008માં કોંગ્રેસની સરકાર દ્વારા ખેડૂતોનું 70,000 કરોડનું દેવું માફ કર્યું હતું. અર્જુન મોઢવાડિયાએ જાહેરાત કરતા કહ્યું કે આગામી 16 જૂને ખેડૂતોના પ્રશ્ન મુદ્દે કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં ચક્કાજામ કરીને વિરોધ નોંધાવવામાં આવશે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના છે એને પાછી ખેંચી અને જે અગાઉ રાજીવજીના વખતની જે વીમા યોજના હતી એ ફરી પાછી લઈ આવે. ખાતરના ભાવ વધારામાંનો જે નિર્ણય કર્યો છે બજાર ભાવે વેચવાનો એ નિર્ણય પાછો ખેંચે. રોજ ભૂંડનો જે ત્રાસ છે એ અટકાવે અને ઉદ્યોગપતિઓને જે અગાઉ દેવા માફ કર્યા છે એ પરત ખેંચે અને એની સામે એક્શન લે. પણ ખેડૂતોને જે મુશ્કેલીમાંથી બહાર લઈ આવે એ માગણી સર અમે 16મી તારીખે આખા ગુજરાતની અંદર રસ્તા રોકો ચક્કાજામનું આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત પ્રશ્ન અલ્પેશ ઠાકોરે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર ગુજરાતમાં ખેડૂતોને લોન માફી આપી અને ગુજરાતમાં 43 લાખ ખેડૂતો હવે લોન ભરશે નહીં. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના દેવાને માફ કરી શકાતો હોય તો ગુજરાતના ખેડૂતોનો શું વાંક.
એમણે 20 તારીખ સુધીનું સરકારને અલ્ટિમેટમ આપ્યું છે, 21 તારીખથી 250 તાલુકામાં આવેદન આપવામાં આવશે, સરકાર નહીં માને તો ઉપવાસ આંદોલન ચાલુ કરીશું, તેવું અલ્પેશ ઠાકોર દ્વારા ઓએસએસ એકતા મંચ પરથી જણાવવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની અંદર સરકારે પણ લોન માફીની જાહેરાત કરી દીધી, તો 25 વર્ષથી ગુજરાત સરકાર આપી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને, તો ભારતીય જનતા પાર્ટી શેની રાહ જુએ છે? ગુજરાતની અંદર 63 લાખ ખેડૂતોમાંથી 43 લાખ ખેડૂતો ઉપર દેવું છે, તો સરકારની નીતિઓની નિષ્ફળતા છે. સરકારની નિષ્ફળતા છે કે જો ગુજરાતની અંદર ખેડૂત સમૃદ્ધ હોય, એની નીતિઓ અમલીકરણ થતું હોય, તો આ 43 લાખ ખેડૂતો ઉપર દેવું ના હોય. એટલે અમારી બહુ સ્પષ્ટ વાત છે, ઉત્તર પ્રદેશ ને મહારાષ્ટ્રમાં સરકાર દેવું માફ કરી શકતી હોય તો ગુજરાત કેમ નહીં? ગુજરાતના ખેડૂતો, આ બેહાલ ખેડૂતો માટે જવાબદાર કોણ? તો એ સરકાર જવાબદાર છે. એટલે અમારી બહુ સ્પષ્ટ વાત છે, ગુજરાતના તમામ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી સરકાર જોડે અમે માગણી કરી છે. અને 20 તારીખ સુધીનું અલ્ટિમેટમ છે, 20 તારીખ પછી 21 તારીખથી અમારું મોટું જન આંદોલન જ્યાં સુધી દેવા માફી ના થાય ત્યાં સુધી ચાલુ થઈ રહ્યું છે. નીટ મુદ્દે બંધનું એલાન આપવામાં આવ્યું છે. નીટની પરીક્ષામાં પેપર અલગ અલગ પૂછાવાનો મામલો ઘરમાં આવ્યો છે. સીબીએસઈ અને ગુજરાતી માધ્યમનું પેપર અલગ અલગ પૂછાયું હતું. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના અલગ મેરિટ લિસ્ટની માંગ કરવામાં આવી હતી. 22 જૂને ગુજરાત રાજ્યની સ્કૂલ બંધનું એલાન કરવામાં આવ્યું છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ બંધનું એલાન આપ્યું છે. મહેસાણામાં કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલે 3 આરોપીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. મહેસાણા સેશન્સ કોર્ટે 21 જૂન સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. મહેસાણા સેશન્સ કોર્ટે 21 જૂન સુધી રિમાન્ડને મંજૂર કર્યા છે. 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહેસાણામાં કેતન પટેલ કસ્ટોડિયલ ડેથના મામલે 7 દિવસના રિમાન્ડ 3 આરોપીઓના મંજૂર કરવામાં આવ્યા છે. સાબરકાંઠાના પોશી તાલુકાના મીઠીવેડી રોડ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જીપ પલટાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 3 વ્યક્તિના મોત થયા અને 25થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ 10 વ્યક્તિઓને હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘાયલોને ખેડબ્રહ્મા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ખૂબ જ ગંભીર અકસ્માત છે. ઘટના સ્થળે જ 3 વ્યક્તિઓના મોત થઈ ગયા, એ સિવાય બીજા 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જીપ પલટી જતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે. 25થી વધુ ઘાયલ થયા છે અને 3ના ઘટના સ્થળે મોત થયા છે. વાત છે સાબરકાંઠાના પોશીના તાલુકાની, કે જ્યાં ગંભીર અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે. ગંભીર રીતે ઘાયલ 10ને હિંમતનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામે તમામ લોકોની સારવાર હાલ શરૂ કરી દેવામાં આવી છે. ખેડબ્રહ્માની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ લોકોને. કુલ વાત કરવામાં આવે 25થી વધુ ઘાયલ થયા છે, જ્યારે 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત થયા છે. આગળ વાત કરીએ તો અમદાવાદના સરખેજ ખાતે શેર અલી બાવાની દરગાહ પાસે રિક્ષા ચાલકોએ ચક્કાજામ કરી દીધો છે. ટ્રાફિક માટે અથડામણ રિક્ષાઓને અડચણ થતી હતી, તેને લઈને રિક્ષાઓને દૂર કરવા પોલીસ દ્વારા સમજાવટ કરાઈ હતી, પણ રિક્ષા ચાલકો ન સમજતા પોલીસ દ્વારા એક રિક્ષા ચાલકને લાફો પણ મરાયો હતો, જેના વિરોધમાં રિક્ષા ચાલકોએ ચક્કાજામ કરી દીધો હતો. ચક્કાજામ થતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને અંધાધૂંધી સર્જાઈ ગઈ હતી, અને પોલીસ કર્મીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો, જેને લઈને આખરે પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. રિક્ષા ચાલકોએ પોલીસ માફી ન માંગે ત્યાં સુધી રોડ ખુલ્લો ન કરવાની જીપ પર આવી ગયા હતા. એવું બન્યું છે કે બારે રિક્ષાવાળા સાથે ને પોલીસ વાળાની કઈક મગજ મારી થઈ, તો એ તો આખો ઇસ્યુ પૂરો થઈ ગયો બરોબર. 3 રસ્તા ઉપર એ આખો ઇસ્યુ પતી ગયો. એના પછી પોલીસ વાળા અંદર આવ્યા સોસાયટી ની અંદર,
માં બોન ની બધાને ગાળો આપીને ગયા, ઘરના દરવાજા તોડીને ગયા, ગાડીઓના કાચ ફોડીને ગયા. સબ 7-8 બાઈકો માં નુકસાન છે, ત્રણ ચાર ફોર વ્હીલ ના કાચ ફોડી નાખ્યા, એક આઈફોન નો કાચ ફોડી નાખ્યો, એક દુકાન નો કાચ ફોડી નાખ્યો, ઘરના દરવાજા તોડી નાખ્યા. રિક્ષા જો હે રોડ પે જામ કરકે ખડે રહેતે હૈ, તો ડ્રાઈવ ચલ રહી થી, ઉસ ડ્રાઈવ કે દૌરાન મેં રિક્ષા કો ડિટેન કરકે ઉસકે ખિલાફ કાયદેસર કાર્યવાહી કરને કે લિયે સરખેજ પોલીસ સ્ટેશન લે ગયે થે. ઉસી કે વિરોધ મેં રિક્ષા વાલે એક સાથ મેં યહાં પે ઇકઠ્ઠા હો ગયે ઓર યે પૂરા કા પૂરા ધોલકા સર્કિલ ઉન્હોને જામ કર દિયા ઓર ઇતના જ્યાદા ટ્રાફિક જામ હો ગયા થા, લગભગ 1000 કે લોગ આસપાસ ઇકઠ્ઠા હો ગયે થે ઓર બાદ મેં ઉન્હોને એસટી બસેસ પે ઓર પબ્લિક પે સ્ટોન પેલ્ટિંગ સ્ટાર્ટ કર દી થી. તો ઉસકે લિયે યહાં પે સારી પોલીસ ફોર્સ કો બુલા કે ઓર ઉનકે અગેન્સ્ટ મેં હલકા લાઠી ચાર્જ હમ લોગોને કિયા ઓર જો ભી કાયદેસર કાર્યવાહી કરની ચાહીએ વો કાયદેસર કાર્યવાહી તમામ કે વિરુદ્ધ મેં કી જાયેગી ઓર ઓફેન્સ રજિસ્ટર કિયા જાયેગા. આપ આકે દેખો એક વિસ્તાર કે સાથ ઓર માયા વર્તન હો રહા હૈ. હમ તો ચાહતે હૈ કે હમારી ભી ઈદ હૈ ઓર રથ યાત્રા ભી હૈ, તો દોનો તહેવાર એક શાંતિ સે ઉજવણે મેં આવે. પણ કહીં ના કહીં પોલીસ વાળોને એક હી કોમ કો ટાર્ગેટ બનાયા હૈ ઓર આપ દેખ સકતે ઉસકા ઉદાહરણ અંદર સોસાયટી માં. આપ જાકે દેખો રોડ પે કહાં પે રિક્ષા ખડી થી ઓર આપ અંદર દેખો કે અંદર ઉન્હોને ક્યા ક્યા તોડા હૈ, તો યે નહીં હોના ચાહીએ. તો બીજા એક વાત ઉપર સવાલ આવી રહ્યા છે, આપણે બતાવી દઈએ ઉમરગામના ધારાસભ્યોનો ઘેરાવ કરવામાં આવ્યો છે. જી હા, ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરનો ઘેરાવ કરવામાં આવ્યો છે. વરસા ગામમાં લોકોએ ધારાસભ્યની ગાડી રોકી અને ત્યારબાદ વિરોધ કર્યો. આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાને લઈને આ વિરોધ થઈ રહ્યો છે. આપણે ટીવી સ્ક્રીન ઉપર આપણે બતાવી રહ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં લોકો આવ્યા છે અને પાણી સસ્તા અનાજની દુકાનના પ્રશ્ન લઈને ઘેરાવ કરી રહ્યા. અમારી સાથે જોડાઈ ગઈ છે અમારા સંવાદદાતા માનવ ઠાકોર. માનવ જણાવશો, જે રીતે હાલ તમામે તમામ લોકોએ ઉમરગામના ધારાસભ્યનો ઘેરાવ કર્યો છે, શું કેવું છે ત્યાંના સ્થાનિકોનું? જી, ભાજપ દ્વારા જે રીતે આદિવાસી વિકાસ યાત્રા કાઢવામાં આવી રહી છે, ખાસ કરીને જે સરકાર દ્વારા જે આદિવાસી લોકોને જે ફેસિલિટીઝ મળતી હોય છે, જે પ્રકારની યોજના છે તે લાભ આપવા માટે જે ઉમરગામના ધારાસભ્યએ પણ આ પ્રકારની એક યાત્રા કાઢી હતી. અને જો કે ફણસા ગામના લોકોમાં એ રોષનો ભોગ બન્યા હતા, કારણ કે ફણસા ગામના જે ગામ લોકો છે તેઓએ રસ્તા તેમજ ખાસ કરીને જે પાણી અને જે રાશનનું જે અનાજ હોય છે તે સમયસર ન મળતા જે મહિલાઓ છે ખાસ કરીને ઉશ્કેરાઈ હતી. અને જ્યારે જે ધારાસભ્યો છે તેઓ તેમની ગાડીમાંથી તેમને ઉતરવા દેવામાં ન આવ્યા હતા, અડધો કલાક જેટલો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. જો કે સ્થાનિક જે ફણસાના છે ભાજપના અગ્રણીઓ તેઓએ આ મહિલાઓને સમજાવી અને ત્યારબાદ કાર્યક્રમને છોડીને જે રમણભાઈ પાટકર છે તેઓએ ત્યાંથી જવું પડ્યું હતું. એટલે કેવું કહી શકાય કે જે ભાજપનો જે આ કાર્યક્રમ હતો તેમાં ક્યાંક ને ક્યાંક આદિવાસી લોકોમાં વિરોધ જોવા મળી રહ્યો હતો. જી બિલકુલ, આ તમામની વચ્ચે તે લોકોની મુખ્ય માંગણી લઈને કોઈ વાયંદરી આપવામાં આવી છે જેને લઈને તે લોકો આ ઘેરાવ કરી રહ્યા છે, તેને લઈને કોઈ કહેવામાં આવ્યું છે કે આટલા સમય સુધીમાં તેમની માંગણી પૂરી થશે વગેરે વગેરે? જી જે ખાસ કરીને જે ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરને સાથે હાલે જે ટેલિફોનિક વાત કરવામાં આવી છે તેઓએ જણાવ્યું હતું કે જે ખાસ કરીને જે રાશનનો જે પ્રશ્ન છે તેને લઈને મામલતદારને રજૂઆત કરવામાં આવી છે અને આવતા અઠવાડિયામાં આ સમગ્ર જે મામલો છે તે મામલે પોતે જાતે તપાસ કરશે અને આ મામલે જે પણ દોષી થશે તેને દંડિત કરવામાં આવશે. આ પ્રકારની ખાતરી ધારાસભ્ય રમણ પાટકરે લોકોને આપી છે અને તેમજ વીટી સાથે પણ વાત કરતા તેઓએ જણાવ્યું છે તેને લઈને અત્યારે મામલો શાંત થયો છે. જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા માટે ધન્યવાદ. એક તરફ ગરમી પડી રહી છે અને બીજી તરફ પીવાના પાણીનો પોકાર. ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના પીઠવડી ગામના લોકોને છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી મળ્યું નથી, જેથી ગામના લોકોએ તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કર્યો હતો અને તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાળાબંધી થઈ શકી ન હતી, જેથી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઉગ્ર ચકમક થઈ હતી. જો કે પીવાના પાણી માટે પીઠવડી ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટ પણ છે, પરંતુ તાલુકા પંચાયતની વહીવટી મંજૂરી મળી નથી.
આમ પાણીની સમસ્યાથી કંટાળેલા લોકોએ તાલુકા પંચાયતની કચેરીનો ઘેરાવ કર્યો હતો. આમ તંત્ર ચમત્કાર વિના નમસ્કાર કરતું ન હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કારણ કે સ્થાનિકોના રોષના પગલે તંત્રએ ગ્રામજનોની માંગણીનો સ્વીકાર કરીને વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને મંજૂરીની મહોર મારી હતી. પીઠવડી ગામનું પ્રતિનિધિ મંડળ પાણીના પ્રશ્ન બાબતે અહીં રજૂઆત માટે આવેલા, એમનો પ્રશ્ન સાંભળી અને એમનો સોલ્યુશન અમે આજે આપી દીધું છે અને એમને મંજૂરી આપી અને હવે એમના પ્રશ્નનો ત્વરિત નિકાલ આવે એ રીતનો અમે પ્રયત્ન કર્યો છે. હજ કરવા ગયેલા સુરતના હજયાત્રીઓ મક્કામાં ફસાતા પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે. સુરતથી મક્કા ઉમરા કરવા ગયેલા 126 હજયાત્રીઓ સાથે રોયલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સે છેતરપિંડી આચરી છે. ટૂરના સંચાલકે હાજીઓના પાસપોર્ટ લઈને ભાગી છૂટતા હાજીઓ મક્કામાં ફસાયા છે. રોયલ ટૂર્સના સંચાલક ઉમર કાપડેએ હજયાત્રીઓ સાથે છેતરપિંડી કરી છે. તમામ હજયાત્રીઓ પાસેથી 90,000 રૂપિયાથી લઈને 1.12 લાખનું પેકેજ લીધું હતું. જ્યારે પરિવારના સભ્યો ટૂર સંચાલકની ઓફિસ પહોંચ્યા ત્યાં તાળા લગાવેલા જોવા મળ્યા હતા. હજયાત્રીઓના પરિવારજનો ચોક બજાર ખાતે ભેગા થયા હતા અને પરિવારને હેમખેમ સુરત લાવવા માટે પોલીસને ફરિયાદ કરવામાં આવી છે. અમારા સાથે ચીટિંગ કરવામાં આવી છે. આજથી વર્ષ પહેલા પણ એમનો છોકરો પણ આ રીતે ટૂર ના પૈસા લોકોના લઈ અને આફ્રિકા ભાગી ગયેલ છે. અત્યારે આ ભાઈ પણ જેના હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે કે અમને તકલીફ છે ને 126 હાજીઓના પૈસા 1,26,00,000 રૂપિયા જેવી રકમ આ લઈને ભાગેલ છે. જે બાબતે અમે માનનીય કમિશનર શ્રીને આ નિવેદન વિનંતી કરીએ છીએ કે જેમ બને તેમ વહેલી તકે અમારા આજી સૌથી સુરત બોલાવી આપવામાં આવે ને સહી સલામત અમારા ઘરે પહોંચાડી દેવામાં આવે, આવી અમારી વિનંતી છે. મારી મમ્મી તો ફ્રૂટનો ધંધો કરે છે. ફ્રૂટનો ધંધો કરીને એ લોકોએ પૈસા ભરેલા, ચારથી પાંચ મહિના અગાઉ પૈસા ભરી દીધેલા હતા અમે લોકોએ. પછી એ લોકોને લઈ ગયા અહીંયાથી ને થોડા દિવસ સારી રીતથી રહ્યું, પછી આ બવાલ થઈ કે જાણે એ લોકોને હોટલમાંથી કાઢી મૂક્યા છે. એ લોકોના પાસપોર્ટ ને વિઝા ને બધું જપ્ત કરી લીધું છે. આગામી 29 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટ આવી રહ્યા છે. ત્યારે મોદીના સ્વાગત અને રોડ શો માટે ભાજપના કાર્યકરો તડામાર તૈયારી કરી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે મિટિંગ યોજવામાં આવી હતી, જેમાં ભીખુભાઈ દલસાણિયા, ગોરધન ઝડફિયા સહિત જિલ્લાના પ્રમુખ હાજર રહ્યા હતા. 9 કિલોમીટરના રોડ શો દરમિયાન ભાજપના જુદા જુદા કાર્યકરોને જુદી જુદી જવાબદારી સોંપવામાં આવશે. એટલે કે રાજકોટમાં વગર દિવાળીએ દિવાળી જેવો માહોલ યોજાશે. આયોજન સુંદર પ્રકારનું હશે અને દેશના પ્રધાનમંત્રી જ્યારે રાજકોટમાં આવે ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટની જનતા દ્વારા એક જબરદસ્ત ઉત્સાહ સાથે જે રોડ શો થશે અને સભા પણ, અને પાણી રાજકોટ માટેનું હંમેશા એક લાગણી સાથેનો સંબંધ છે અને માં નર્મદા જ્યારે અહીંયા અવતરણ થતું હોય ત્યારે સ્વાભાવિક છે પાણી એક અનેરી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા મહાત્મા ગાંધીને ચતુર્વણિક કહેવામાં આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદના ગાંધી આશ્રમ પાસે કોંગ્રેસ દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મૌન ધરણાથી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસની માંગ છે કે જે પ્રમાણે અમિત શાહે ટિપ્પણી કરી છે તેના માટે દેશવાસીઓની માફી માંગે. મહત્વનું છે કે મૌન ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને યુથ કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા. આજે ગુજરાતમાં બસ આટલું છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.